हेलो विद्यार्थी मित्रों, कपातो अने राहतोना चैप्टर में आज आप चर्चा करीशू कलम एसी ईई, कलम एसी ईई ए अने कलम एसी जीजे। पहले लईए छे कलम एसी ईई, सेना रिगार्डिंग छे तो के रहेठाणना मकाननु लोननु व्याज चूकव्यु होय एना माटेनी कपात कलम एसी ईई हेठळ मळे छे। हवे दरेक कलमनी कंईक शरतो होय, ए शरतो जोईए तो કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી રહેઠાણના મકાનની ખરીદીના હેતુ માટે મેળવેલ લોનના વ્યાજ અંગે આ એસીઈની કપાત મળે છે। અહીંયા નાણાકીય સંસ્થામાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ આવતી તમામ બેન્કો, બેન્કિંગ સંસ્થાઓ અને રજિસ્ટર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે। એ આટલી નાણાકીય સંસ્થાઓમાંથી લોન લીધી હોય અને એ પણ રહેઠાણના મકાનની ખરીદી માટે લોન લીધી હોય તો એ લોનના વ્યાજ જે ચૂકવો એની કપાત એસીઈઈ હેઠળ મળે છે। આવી લોન નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન સેન્કશન થયેલી હોવી જોઈએ, ખાસ ધ્યાન રાખીએ। 2016-17 વર્ષમાં મંજૂર થયેલી લોન અંગે કલમ એસીઈઈ હેઠળ કપાત મળે છે। રહેઠાણનું મકાન ખરીદવા માટે વધુમાં વધુ 35 લાખની લોન મંજૂર થયેલી હોવી જોઈએ, એટલે કે લોનની રકમ કેટલી, મેક્સિમમ વધુમાં વધુ 35 લાખની લોન મંજૂર થયેલી હોવી જોઈએ। પછી છે આવા મકાનની ભાડા ખરીદ કિંમત, હાયર પરચેસ વેલ્યુ, એની 50 લાખથી વધુ ન હોવી જોઈએ। એટલે મકાનનું મૂલ્ય 50 લાખથી વધુ ન હોવું જોઈએ અને લોનની રકમ 35 લાખથી વધુ ન હોવી જોઈએ। જે તારીખે લોન મંજૂર રાખવામાં આવી હોય તે તારીખે એસએસસીની માલિકીનું અન્ય કોઈ પણ રહેઠાણનું મકાન ન હોવું જોઈએ। આ મકાન પહેલું જ એમને ખરીદ્યું હોય અને એના માટે એને લોન લીધેલી હોવી જોઈએ। કપાતની રકમ જોઈએ તો કપાતની શરતો અને કપાતની રકમ દરેક કલમમાં તમારે યાદ રાખવાની, કેટલી રકમ સુધીની કપાત મળે તો કે આવા રહેઠાણના મકાન માટે લીધેલી લોનના વ્યાજ અંગે કેટલી કપાત, તો કે વધુમાં વધુ 50,000 સુધીની કપાત મળશે। કલમ એસીઈઈ હેઠળ જે વ્યાજની કપાત બાદ મેળવી હોય તે વ્યાજ અંગે તે જ આકારણી વર્ષમાં કે બીજા કોઈ પણ વર્ષમાં બીજી કોઈ પણ જોગવાઈ હેઠળ કપાત બાદ મળી શકે નહીં। ઓબ્વિયસ છે કે કોઈ પણ કલમ હેઠળ તમે એકવાર કોઈ કલમનો લાભ લેવો છો તો એ જ રકમ બીજી કોઈ કલમ હેઠળ તમે બાદ કરી શકો નહીં। અને કપાતની રકમ કેટલી છે યાદ રાખીએ, વધુમાં વધુ 50,000, એટલે જો લોનનું વ્યાજ 40,000 હોય તો 40,000 સુધીની રકમ, મેક્સિમમ 50,000 તમારી લોનનું વ્યાજ એનાથી ઓછું હોય તો ઓછી કપાત મળે છે। મેઇન ટોપિક્સ તમારે યાદ રાખવાના છે, 2016-17 દરમિયાન આવી લોન મંજૂર થયેલી હોવી જોઈએ, એસએસસીનું આ સિવાયનું લોન જે દિવસે મંજૂર થઈ એ દિવસે અન્ય કોઈ પણ મકાન ન હોવું જોઈએ એની માલિકીનું, લોનની કિંમત 35 લાખથી વધુ ન હોવી જોઈએ અને મકાનની ભાડા ખરીદ કિંમત 50 લાખથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કલમ એસીઈઈ એ હેઠળ જે નવો સુધારો છે, આકારણી વર્ષ 2020-21 અમલમાં આવેલ સુધારા મુજબ ફક્ત વ્યક્તિ એસએસસીને જ આનો લાભ મળે છે। કલમ એસીઈઈનો લાભ પણ ફક્ત વ્યક્તિ એસએસસીને જ મળે છે, એ પણ એના માટે જ છે, રહેઠાણના મકાનની લોનના વ્યાજ અંગેની જ કપાત છે। પણ કલમ 2020-21 સુધાર આવેલ સુધારા મુજબ માઇનોર ચેન્જ છે, એમાં આ લોન 2016-17 લીધેલી હોય તો કલમ એસીઈઈનો લાભ મળે અને ઈઈએનો લાભ ક્યારે મળે, જ્યારે આવી લોન કોઈ બેંક કે બેન્કિંગ સંસ્થા કે હાઉસિંગ કોર્પોરેશન દ્વારા તારીખ 1/4/2019 થી 31/3/2020 સમયગાળા દરમિયાન માન્ય રાખવામાં આવેલી હોય તો કલમ એસીઈઈ એ હેઠળ કપાત મળે છે। એટલે લોનનો સમયગાળો ધ્યાનમાં રાખવાનો છે, 2016-17 દરમિયાન લોન મંજૂર થઈ હોય તો કોઈ પણ એસએસસીએ એસીઈઈ હેઠળ કપાત મેળવવાની અને જો લોન 2019-20 વર્ષમાં મંજૂર થઈ હોય તો કલમ એસીઈઈ હેઠળ એનો વ્યાજની કપાત એસએસસીએ મેળવવાની રહેશે। એસએસસી આ લોનના રહેઠાણના મકાન અંગે રહેઠાણના મકાન માટે આ લોન મેળવેલી હોવી જોઈએ। કપાતનો જો આ કપાતનો લાભ મેળવવો હોય તો એસએસસીને કલમ ઈઈ હેઠળ કપાતનો લાભ મળશે નહીં। એ તો હમણાં આપણે ઈઈની ચર્ચા કરી ત્યારે પણ વાત કરી કે એક કોઈ પણ એક કલમનો લાભ લ્યો છો તો પછી એના રિગાર્ડિંગ સબ કલમ હોય એનો લાભ મળે નહીં, એટલે ઈઈએનો લાભ મેળવવો હોય તો કલમ એસીઈઈનો લાભ મળશે નહીં। આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો। આવી મકાનની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 45 લાખથી વધુ ન હોવી જોઈએ,
मकान मिलकत की किमत अहियाँ हायर परचेस वेल्यू भाड़ा खरीद किमत 50 लाख थी वधु न होवी जोईए अने लोन की किमत 35 लाख थी वधु न होवी जोईए एवो रूल हतो। ज्यारे ई हेठळ तमारो नियम एवो छे कि मकान मिलकतनी स्टेम्प ड्यूटी वेल्यू 45 लाख थी वधु न होवी जोईए। जे दिवसे लोन मान्य राखवामां आवी होय ते दिवसे एसएससी ना नामे अन्य कोई पण रहेठाणनुं मकान न होवुं जोईए। ई बन्नेमां कॉमन शरत छे बराबर। અને કપાતની રકમ કેટલી તો કે વધુમાં વધુ 1,50,000 સુધી આવા વ્યાજની કપાત તમને મળે છે। એટલે કે ત્યાં મર્યાદા હતી કલમ 80EEની મર્યાદા છે વધુમાં વધુ 50,000 બાદ લઈ શકાય, ઓછું વ્યાજ હોય તો ઓછી રકમ બાદ મળે। અને અહીંયા EEA હેઠળ તમને 1,50,000 સુધીનું વ્યાજ બાદ મળી શકે। હવે વાત કરીએ કલમ 80GG, એ છે ચૂકવેલ ઘરભાડા અંગેની કપાત છે। કોઈપણ વ્યક્તિ આપણે પગારના શીર્ષકમાં જ્યારે ચર્ચા કરતા ત્યારે કોઈ વ્યક્તિ નોકરી કરતું હોય તો એને જનરલી ઘરભાડા ભથ્થું મળતું હોય, પણ અમુક લોકોને અમુક નોકરી કરતું વ્યક્તિ હોય એને ઘરભાડા ભથ્થું પણ ન મળતું હોય, અમુક નોકરી ન કરતા વ્યક્તિ હોય એને પણ કોઈ એવી જગ્યાએથી ન મળતું હોય કાંઈ રકમ, તો એને જે ઘરભાડું ચૂકવ્યું છે ચૂકવેલ ઘરભાડા અંગે એને કપાત મળી શકે કલમ 80GG હેઠળ। એટલે કે આ કપાત મેળવવા માટેની બેઝિક શરત શું છે, જે વ્યક્તિ એસએસસી નોકરી ન કરતા હોય અથવા તો નોકરીમાં હોય અને ઘરભાડા ભથ્થું ન મળતું હોય અને એનું પોતાનું મકાન પણ ના હોય, રાઈટ, પોતાનું મકાન હોય અને એમ કે મેં અહીંયા ઘરભાડું ચૂકવ્યું છે તો પણ એને બાદ ન મળે, એટલે એને ચૂકવેલ ઘરભાડું હોવું જોઈએ, એટલે પોતાનું મકાન ન હોય ભાડે રહેતા હોય અને ઘરભાડા ભથ્થું પણ ન મળતું હોય તો એવા સંજોગોમાં 80GG હેઠળ ચૂકેલ ઘરભાડાની કપાત લઈ શકે છે। પોતાના રહેઠાણના મકાન માટે મકાન અંગે એડજસ્ટેડ કુલ આવકના 10% વધુ ભાડું ચૂકવતા હોય તો આ કપાતનો લાભ મળે, એ આપણે મર્યાદા હમણાં જ ચર્ચા કરીશું। એસએસસીએ ભાડે રાખેલ મકાન ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962ના નિયમ 11B માં જણાવેલ શહેર પૈકીના કોઈ શહેરમાં હોય તો જ કપાતનો લાભ મળે છે। ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962માં 11B માં તમને અમુક શહેરોની યાદી આપવામાં આવી છે, એ શહેરમાં રહેતા હોય એસએસસી તો જ એને ઘરભાડા ભથ્થાની કપાત મળે છે। 11B નું રૂલ 11B માં જે શહેરોની યાદી આપવામાં આવી છે એ લિસ્ટ લાંબુ છે, તમે બુકમાં રીડ કરશો અથવા તો અત્યારે જ વિડીયો પોઝ કરીને જોઈ લેશો। આગ્રા, અમદાવાદ, અલ્હાબાદ, અમૃતસરથી કરીને વિશાખાપટ્ટનમ સુધી એક લાંબી યાદી આપવામાં આવી છે। આટલા શહેરમાં એસએસસી રહેતા હોય અને ઘરભાડું ચૂકવ્યું હોય તો એને કલમ 80GG હેઠળ બાદ મળે, અને એ અને કોઈ પણ સ્થળે એનું માલિકીનું મકાન ન હોય તો જ બાદ મળે છે। કપાતની રકમ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, કપાતની રકમ કેટલી તો કે આ 3 પૈકી જે ઓછી રકમ હોય એને કપાત તરીકે બાદ કરવા મળે। 3 કઈ કઈ શરતો છે તો કે પેલું છે માસિક 5,000 લેખે થતી રકમ, માસિક 5,000 એટલે વાર્ષિક 60,000 સુધીનું ભાડું, એડજસ્ટેડ કુલ આવકના 10% વધુ ચૂકવેલ ભાડું, એટલે કે ચૂકવેલ ભાડું આપણે આમ લખશું ચૂકવેલ ભાડું માઇનસ એડજસ્ટેડ આવકના 10%, આનાથી વધુ રકમ હોય એ એડજસ્ટેડ કુલ આવકના 25% લેખે થતી રકમ, આ 3 પૈકી જે ઓછી રકમ હોય એ કપાત તરીકે બાદ મળે છે। તો આપણે એના રિગાર્ડિંગ ઉદાહરણ જોઈએ, એના પહેલાં તમને પ્રશ્ન થશે કે એડજસ્ટેડ આવક એટલે શું, એડજસ્ટેડ આવક એટલે શું તો કે કુલ ગ્રોસ આવક પાંચે શીર્ષકની આવક જેમાં લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો મૂડી નફો ન હોવો જોઈએ, એ સિવાયની કુલ ગ્રોસ આવક માઇનસ કલમ 80G અને કલમ 80GG સિવાયની તમામ કપાતો બાદ કરી નાખવાની। એટલે અત્યાર સુધી આપણે ઘણી બધી કલમો જોઈ, કલમ 80C, CCC, CCD, કલમ 80D, પછી ઘણી બધી કલમો 80G અને 80GG સિવાયની તમામ કપાતો બાદ કર્યા પછી જે રકમ રહે એને શું કહેવાય, એડજસ્ટેડ કુલ આવક। ફરીથી રિપીટ કરું છું, એડજસ્ટેડ કુલ આવક એટલે શું તો કે કુલ ગ્રોસ આવક પાંચે પાંચ શીર્ષકની, એમાં ટૂંકા ગાળાનો અને લાંબા ગાળાનો મૂડી નફો ન હોવો જોઈએ, એના સિવાયની કુલ ગ્રોસ આવક માઇનસ કઈ કપાતો તો કે 80G અને GG સિવાયની બધી જ કલમ હેઠળ જેટલી કપાતો મળતી હોય એ બાદ કરી નાખો,
पची जे मळे एने शुं कहेवाय एडजस्टेड कुल आवक। एटले तमारे अहींया जे त्रण शरतो छे रकमनी मर्यादानी एनामां एडजस्टेड कुल आवकना 10% अने 25% लेवाना छे। एटले एडजस्टेड आवक कोने कहेवाय खास समजण पड़वी जोईए। हवे लईए छीए उदाहरण 6 एना रिगार्डिंग छे। श्री सुदेश पंचालनी पाछला वर्ष 2019-20 50,000 लांबा गाळाना मूड़ी नफा अने 40,000 टूंका गाळाना मूड़ी नफा सहितनी परंतु कलम 80C हेठ 1,12,000 कपात बाद कर्या पहेलानी कुल ग्रोस आवक 4,70,000 हती। हमणा आपणे वात करी कुल ग्रोस आवकमां लांबा गाळानो अने टूंका गाळानो मूड़ी नफो समायेलो न होवो जोईए। आमां एना सहितनी छे एटले आपणे 4,70,000 कुल ग्रोस आवकमांथी 50,000 लांबा गाळानो मूड़ी नफो बाद करी देशुं, टूंका गाळानो 40,000 मूड़ी नफो बाद करी नाखशुं। એ સિવાયની કુલ ગ્રોસ આવક મળી ગઈ પછી આપણે શું કરીએ છીએ 80C થી 80U ની બધી જ કપાતો બાદ મળે, ખાલી બે જ નહીં, કઈ કલમ 80G અને 80GG ની કપાત બાદ નથી કરવાની, બાકી બધી કલમો હેઠળ જેટલી કપાત મળતી હોય એ બાદ કરી નાખવાની। તો એમને શું કીધું છે 80C હેઠળ 1,12,000 ની કપાત બાદ કર્યા પહેલાની આવક છે તો આપણે એ બાદ કરી દઈશું, બરાબર। એટલે 4,70,000માંથી લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો મૂડી નફો તેમજ 80C ની કપાત બાદ કરી નાખશું પછી આપણને શું મળશે કુલ એડજસ્ટેડ આવક। દિલ્હી શહેરમાં તેમના રહેઠાણના મકાન અંગે તેઓ વાર્ષિક 54,000 ભાડું ભરે છે। કલમ 80GG હેઠળ મળવાપાત્ર કપાતની ગણતરી એવી ધારણા સાથે કરો કે તેઓ કાયદામાં જણાવેલ તમામ શરતોનું પાલન કરે છે। તમામ શરતો એટલે કઈ? જે હમણાં આપણે જોઈ કે એમને કંપની તરફથી ઘરભાડા ભથ્થું નથી મળતું, એમનું પોતાનું પોતાની માલિકીનું કોઈ મકાન નથી, એમને પોતે ચૂકવેલ ઘરભાડું છે જે 54,000 છે, એટલે 80GG હેઠળની જે જે શરતો છે એનું એમને પાલન કર્યું છે એમ માનીને આપણે એની કપાતની રકમ 80GG હેઠળ કેટલી થશે એની ગણતરી કરવાની છે। કરી નાખીએ ગણતરી। બીજું એ પણ ચેક કરી લેવાનું કે તેઓ 11B ના લિસ્ટમાં જે શહેર છે એ શહેરમાં જ રહે છે કે નહીં, તો તેઓ ક્યાં રહે છે? દિલ્હીમાં રહે છે, એટલે દિલ્હી એ આ 11B ના શહેરની જે યાદી છે એમાં દિલ્હીનો સમાવેશ થાય છે, એટલા માટે કપાતને પાત્ર છે, અધરવાઇઝ એ કપાત ન પણ મળે, પણ અહીંયા એમને કીધું છે તેઓ કાયદામાં જણાવેલ તમામ શરતોનું પાલન કરે છે એટલા માટે કપાત મળશે। ગણતરી બતાવી દઈએ, આપણે કલમ 80G હેઠળ 80GG હેઠળ કપાતને પાત્ર રકમ 5,000 લેકે થતી રકમ 12 મહિનાની માસિક 5,000 × 12 મહિનાની 60,000 રકમ। બીજું શું છે તો કે એડજસ્ટેડ કુલ આવકના 10%થી વધુ ચૂકવેલ ભાડું, એટલે આપણે શું કર્યું ચૂકવેલ ભાડું માઇનસ એડજસ્ટેડ આવકના 10%, અને થર્ડ છે આપણું એડજસ્ટેડ આવકના 25%। આ 3 પૈકી ઓછી હોય તે રકમ કપાતને પાત્ર ગણાય। ગણતરી કરી દઈએ, પહેલે આપણે શું જોઈએ એડજસ્ટેડ આવક કેટલી, તો એડજસ્ટેડ આવક કેટલી છે તો આપણે એડજસ્ટેડ આવક માટે નિયમ ખબર હોવી જોઈએ। એડજસ્ટેડ આવક એટલે કુલ ગ્રોસ આવક આપણા એસએસસીની કુલ ગ્રોસ આવક છે 4,70,000, એમાં લાંબા ગાળાનો મૂડી નફો સમાયેલો છે, અને ટૂંકા ગાળાનો મૂડી નફો પણ
સમાયેલો છે એટલે એ બંને પહેલે બાદ કરી દઈએ. આપણે 50,000 લાંબા ગાળાનો મૂડી આપવો અને 40,000 ટૂંકા ગાળાનો મૂડી નફો બાદ કરી દઈએ. 90,000 બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 380,000. બરાબર, એમાંથી કલમ 80G અને GG સિવાયની બધી જ કપાતો બાદ કરવા મળે તો અહીંયા કલમ 80C હેઠળ કપાત એમને મળવાપાત્ર છે 1,12,000 એમ કીધું છે એટલે આપણે એ બાદ કરી દઈએ. એટલે 380,000 માઇનસ 1,12,000 તો તમને મળશે 2,68,000 એડજસ્ટેડ આવક. રાઈટ, ACC ની જ કપાત કીધી હતી અહીંયા, એના સિવાયની પણ કપાતો ACG અને GG સિવાયની જેટલી કપાતો હોય એ બધી અહીંયા બાદ કરવા મળે, પછી જે મળે એને એડજસ્ટેડ આવક કહેશું. હવે આવી જઈએ આપણી શરતોમાં. માસિક 5,000 ગુણ્યા એટલે કે ગુણ્યા 12 કરીએ તો વાર્ષિક આપણે 60,000 રકમ, બીજું ચૂકવેલ ભાડું માઇનસ એડજસ્ટેડ આવકના 10%. તેઓ વાર્ષિક 54,000 ભાડું ચૂકવે છે એમ કીધું છે, તેઓ વાર્ષિક 54,000 ભાડું ભરે છે એટલે આપણે 54,000 લખી નાખીએ. ચૂકવેલ ભાડું 54,000 માઇનસ એડજસ્ટેડ આવકના 10%, એટલે કે 2,68,000ના 10% કરીએ તો આપણને મળશે 26,800. 54,000 માઇનસ 26,800 કરીએ એટલે આપણને મળશે 27,200. અને થર્ડ કીધું છે એડજસ્ટેડ આવકના 25%, 2,68,000ના 25% કરીએ એટલે તમને મળશે 67,000. આ ત્રણ પૈકી જે ઓછી રકમ હોય એ કપાતને પાત્ર ગણાય કલમ 80GG હેઠળ. તો આ ત્રણ પૈકી ઓછી રકમ 60,000, 27,200 અને 67,000 પૈકી ઓછી રકમ છે 27,200, એટલે ત્રણ પૈકી ઓછી રકમ 27,200 તમારી 80GG હેઠળ કપાતને પાત્ર ગણાશે.